પણ તેને સજા તો થવી જોઈએ ને તમારા દ્વારા કે બીજા કોઈ દ્વારા પણ સજા તો થવી જોઈએ કયા પ્રકારની સજા સામાન્ય રીતે લોકોને આપતા હો છો તમે અગાઉથી ઘણી સજા અપાઈ ચૂકી છે અગાઉથી અપાઈ ચૂકી છે વિચિત્ર કે ખરાબ વર્તન અબોલા આ બધું થઈ ગયું છે આનાથી વધારે શું સજા આપવી છે તમારે અને તમને એમ થાય છે કે બીજી તરફ પસ્તાવો જ નથી બીજી તરફ પસ્તાવો નથી કારણ કે લોકો એ કરે છે જે તેઓ કરવા માગે છે એ નહીં કે જે તમે ઈચ્છો છો હંમેશા અને એ કદાચ તમારા હિતમાં ન હોય પણ લોકો એ જ કરશે જે તેઓ ઈચ્છે છે તે સાચું છે કે ખોટું હું તેની નૈતિકતામાં નથી પડતો પણ હું ઈચ્છું છું કે તમે પરિસ્થિતિને સરખી રીતે સમજો વ્યક્તિ જે ઈચ્છે છે તે કરી રહ્યું છે અને તમે વિચારો છો કે તેને સજા મળવી જોઈએ કદાચ તેઓએ કોઈ નિયમોનો ભંગ નહીં કર્યો હોય નહીતર તેઓને એમ પણ સજા મળી જ હોત તેઓએ બે લોકો વચ્ચેની સમજને તોડી છે કદાચ તમને સમજ વિશે જ ગેરસમજ છે તમે એવું માન્યું કે આ સમજ એ પૂર્ણ છે પણ તે નથી ક્યારેય પણ માનવજીવનના ઇતિહાસમાં કે આજે કે પછી ભવિષ્યમાં પણ માનવ સંબંધો એ પૂર્ણ ક્યારેય નહીં થઈ શકે ભલે દરેક દરેક વ્યક્તિ જે થોડી ઘણી રોમેન્ટિક થાય છે તે માની બેસે છે કે આ સંબંધ એક પૂર્ણ સંબંધ છે પરંતુ એવું થતું નથી સંબંધોમાં હંમેશા બદલાવ આવ્યા કરતા હોય છે તમારે રોજબરોજના જીવનમાં તેને કેળવવા પડે છે એક દિવસ પણ તેની કેળવણી સરખી રીતે ન થાય તો ક્યાંક બીજે જતો રહેશે હા કે ના ના પ્લીઝ એ જેમ છે તેમ જુઓ ને તમારે તેને સાચી રીતે કેળવવો પડશે તો ના હું તો મારો શ્રેષ્ઠ પ્રયત્ન કરું છું પણ દેખીતી રીતે તમારું શ્રેષ્ઠ એ તેની માટે પર્યાપ્ત નથી ના હું ઈચ્છું છું કે આ વાતને તમે બરાબર સમજો હું એમ નથી કહેતો કે તેઓ સાચું કરી રહ્યા છે કે ખોટું કરી રહ્યા છે એ હું નથી કહેવા માગતો હું માત્ર એટલું કહી રહ્યો છું કે ઘણા યુગોથી મનુષ્યો આવું જ કરી રહ્યા છે અને આજે પણ આવું જ કરે છે હું એમ કહું છું કે સૌ પ્રથમ તમારે એ સમજવાની જરૂર છે કે માનવ સંબંધો ક્યારેય સંપૂર્ણ નથી હોતા તે બદલાયા કરશે તમારે તેને કેળવવા પડશે જેમ તમે પાંચ બોલ એક સાથે ઉછાળતા એકાદ બોલ પડી જાય તે ખૂબ એકાગ્રતા અને કળા માગે છે હા કે ના તમારામાંના ઘણા પરિણિત છે શું એ ખૂબ કળા અને ધ્યાન નથી માગતું તમે જો બરાબર ધ્યાન નહીં આપો તો તમને ખ્યાલ નહીં આવે કે શું ચાલી રહ્યું છે તેમાં ઘણું ધ્યાન રાખવું પડે છે યુરોપના કોઈ દેશમાંથી કોઈએ મને ફોન કર્યો અને સદગુરુ હું ખાલી ઘરનું કામ કરું છું પ્લીઝ મને બચાવો મને લઈ જાઓ અહીંયાથી આશ્રમ લઈ જાઓ હું ખાલી ઘરનું કામ કરું છું તે ઘરમાં વાસણો ધોવે છે વેલ ઘણી ધનાઢ્ય છે પણ તેને ચાર સંતાનો છે દરેક સમયે કંઈ ને કંઈ કામમાં વ્યસ્ત હોય અને આજે કામવાળી નથી આવી એટલે તમારે વાસણ પણ ધોવા પડે ચાર બાળકો છે તમારે વાસણ પણ ધોવા પડે અને તમારે બધું જ ધોવું પડે તો હું એમ કહી રહ્યો છું કે તમારે આ સમજવું પડશે સંબંધ એક અસ્થિર વાસ્તવિકતા છે તે સ્થિર વાસ્તવિકતા નથી તમને જો સ્થિર સંબંધ જોઈતો હોય તો તમારે મૃત સાથે સંબંધ બાંધવો પડશે આ જ કારણથી ઘણા બધા લોકો ભગવાનને પસંદ કરે છે કારણ કે તે સ્થિર છે તમે ઈચ્છા પ્રમાણે આ સંબંધ કેળવી શકો છો તમે દસ દિવસ સુધી તેમના વિશે વિચારો જ નહીં અને અગિયારમાં દિવસે વિચારો તો એ ત્યાં જ છે આવું તમે તમારા પતિ કે પત્ની કે કોઈની માટે કરી જુઓ પછી કંઈક બીજું જ થશે તમે ક્યાંક જતા રહ્યા અને ભગવાન વિશે ત્રણ વર્ષ સુધી વિચાર્યું જ નહીં પાછું વિચારી જુઓ એ ત્યાં જ છે તો જો તમને સ્થિર સંબંધો જોઈતા હોય તો તમારે મનુષ્ય પસંદ નહીં કરવા માનવીય સંબંધો ખૂબ અસ્થિર હોય છે તેમાં ખૂબ ધ્યાન રાખવું પડે છે એટલે આ કારણે જ ઘણા લોકો તેમના જીવનમાં નક્કી કરી લે છે કે તેમની પાસે આ વસ્તુઓ જાળવવા માટેનો સમય અને શક્તિ નથી હોતા તેથી બીજો રસ્તો લઈ લે છે જ્યાં આવું કોઈ બંધન નથી હોતું તેઓ બસ આંખો બંધ કરી દે અને પોતાનામાં મસ્ત રહે તેમની આસપાસ કોણ છે શું છે તેની પરવા નથી હોતી તમે આમ નહીં કરી શકો હું માનું છું એ ઉત્તમ રહેશે કોઈને સજા આપવામાં ખરેખર તો તમે પોતાની જાતને જ સજા આપશો તેઓ એ જ કરી રહ્યા છે જે તેઓ ઈચ્છે છે એ ઉત્તમ રહેશે કે તમે એ જુઓ કે તમને તમારા જીવનમાં શું જોઈએ છે તમારે કોઈ પ્રતિક્રિયા આપીને તેમની જેમ મૂર્ખામી ભર્યું વર્તન કરવાની જરૂર નથી તમે બસ શાંતિથી બેસીને વિચારો જ્યારે તમારો ભ્રમ તૂટે છે અત્યારે તમારો ભ્રમ તૂટેલો છે એ ખૂબ સારી વાત છે જ્યારે તમારો ભ્રમ તૂટ્યો છે એનો અર્થ એ છે કે જીવન તમને વાસ્તવિકતાની નજીક દોરી લાવ્યું છે તો તમારા માટે આ એક તક છે એ વસ્તુ જોવાની કે મારા જીવનની પ્રકૃતિ શું છે જુઓ આ જીવન એ પોતાનામાં એક પરિપૂર્ણ જીવન છે શું અડધું જીવન છે તમે અપૂર્ણ જીવન છો કે પૂર્ણ જીવન છો પૂર્ણ જીવન છો તો કેમ કંઈક અધૂરું હોય એવું લાગે છે અને પોતાને પરિપૂર્ણ કરવા માટે બીજી વ્યક્તિની જરૂર પડે છે એવું કેમ છે એ જોવાનો સમય આવી ગયો છે જો આ પૂર્ણ જીવન છે તો તે પોતાનામાં સંપૂર્ણ છે પરંતુ અત્યારે તમે એને એવું બનાવી દીધું છે કે આ વ્યક્તિ કે પેલી વ્યક્તિ કે પેલી વ્યક્તિ વગર તે જાણે અસ્તિત્વ જ નથી ધરાવી શકતું તો ક્યાંક આ અધૂરું જીવન છે અથવા પછી તેને પૂર્ણતાની પ્રકૃતિનો કોઈ આભાસ જ નથી થયો આ એક સંપૂર્ણ જીવન છે જે સર્જન અને સર્જન કરતા બંનેનું મિશ્રણ છે એક અદ્ભુત મિશ્રણ જો તમે આ સમયે જ્યારે જીવન તમારા દ્વાર પર ટકોર કરી રહ્યું છે આ પ્રમાણે આ સમય છે કે તમે ઊંડું વિચારો બીજાને પ્રતિક્રિયા આપીને સુધારવાની જરૂર નથી બીજાને સજા આપીને તમારા જીવનમાં પરિવર્તન નહીં આવે તમારું જીવન કોઈપણ રીતે સુંદર નહીં થાય બે દિવસ પૂરતો કદાચ કામ ચલાવ સંતોષ થશે પણ ત્યારબાદ તમને તેના વિશે પણ અપરાધભાવ થશે હા શરૂઆતમાં જ્યારે આ લાગણી ઉગ્ર હોય છે ત્યારે સંતોષ મળશે પરંતુ થોડા સમય પછી જ્યારે પાછું વળીને જોશો તો પોતાના પર શરમ આવશે તમને તેથી તે તરફ ના જાઓ આ એક તક છે કોઈ તમારી માટે એક આધ્યાત્મિક પાસું ખોલી રહ્યું છે ખરેખર કોઈ તમને એ વાતનું ભાન કરાવી રહ્યું છે કે આ બધી વસ્તુઓ કેટલી નાજુક હોય છે તેઓ તમને છેતરી શકે છે ભાગી શકે છે છૂટાછેડા આપી શકે છે મૃત્યુ પામી શકે છે તે જો મૃત્યુ પામશે તો તમે એવું નહીં વિચારો કે તેણે મને છેતરી તમે એવું વિચારશો ના પણ કોઈ પણ વસ્તુથી તમે વંચિત રહ્યા મહત્વપૂર્ણ એ છે કે તમે વંચિત રહ્યા તેણે કેવી રીતે આવું કર્યું એ સમસ્યા નથી તેણે મૃત્યુથી કે છેતરીને કે છૂટાછેડા આપીને કોઈ પણ રીતે મૂળભૂત રીતે તમને વંચિત રાખ્યા તમને વંચિત એટલા માટે રાખી શકાયા કારણ કે તમે ભ્રમની એવી સ્થિતિમાં છો કે આ જીવન અધૂરું છે અને તેને પૂર્ણ કરવા માટે બીજી વ્યક્તિની જરૂર છે ના આ સંપૂર્ણ જીવન છે તમે જો સંપૂર્ણ જીવન તરીકે ખીલશો તો તમે જોશો કે સંબંધની કોઈ અલગ જ પ્રકૃતિ છે એ એકબીજા સાથે ભેગા મળીને પરસ્પર કંઈક આપલે કરવા જેવું છે નહીં કે એકબીજામાંથી કંઈક કઢાવવું તેનું પરિવર્તન જરૂરી છે અને પરિવર્તન માટે તમારામાં પરિવર્તન આવવું જરૂરી છે આ એક ખૂબ મોટી તક તમને આપવામાં આવી છે કોઈએ તમને છેતર્યા એવા શબ્દો વાપરવાને બંધ કરો એવું કહો કે કોઈ તમને ભ્રમની સ્થિતિમાંથી અંતિમ વાસ્તવિકતા તરફ ધકેલી રહ્યું છે આપણે તેનો ધન્યવાદ કરવો જોઈએ તમને આખા જીવનકાળમાં ભ્રમમાં રાખવાને બદલે કે કોઈ અસત્યમાં રાખવાને બદલે તેઓ આટલા જલ્દી તમને તેનું ભાન કરાવી રહ્યા છે કદાચ તમને મૃત્યુના સમયે આવી ખબર પડી હોત તો હા જ્યારે તમે મરી રહ્યા હશો હું મરી રહ્યો છું મને બીક લાગે છે તું મારી સાથે કેમ નથી આવતો એ કહેશે ના તો તે અંતિમ સમયે જાણવાને બદલે સારું છે કે અત્યારથી જ જાણી લો